કે હરી તમે તો સાવ જ અંગત, સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. અગર લહેજા સહી ના હો તો ખુદા ભી નમાઝ કો એક આદત સમજ લેતા હૈ ના. તમને એપ્લિકેશન લખવું ગમે છે? એપ્લિકેશન કરવી ગમે છે? તો એની પણ રીત હોય, હે ને? સેમ વે કોઈને કશું પ્રસ્તાવ કરવું મૂકવું હોય કોઈની સામે, તો એની પણ એક રીત હોય અને એક અંદાજે વયા હોય. આ વર્ષે ફરીથી એક અરજી મૂકીએ, શું કહો છો? અને બેસ્ટ રીતે મૂકીએ, સ્વરૂપ પણ અને વાત પણ, ઈચ્છા પણ પોતાની હોય અને સાર્વજનિક થઈ શકે, છતાંય પોતાની તો એટલી જ હોય. ખબર છે કે ઈશ્વર બધાનો છે, પણ છતાં દુઆ એ રીતે કરો કે જાણે મારા એકલાનો છે. અદ્ભુત સંસ્કૃતિ છે ને આપણી. કૃષ્ણને ચાહનારી દરેકે એને પૂરેપૂરો ચાહ્યો છે અને આજ દિન સુધી ચાહે છે. દરેક સ્વરૂપ, દરેક કામ કરતા, દરેક કક્ષાએ તમામ એક રીતે ચાહ્યો છે. આ સંસ્કૃતિએ પ્રેમના ગીતો જાહેરમાં મૂક્યા છે. ગોપી ગીત એ કદાચ વિશ્વનું સૌથી સુંદર, કરુણ અને પ્રેમ ગીત છે, જ્યાં કશું જ કોઈને સંભળાવવા માટે નથી. જ્યાં ગોપીઓ આવું કહેતી હોય કે તવ કથામૃતમ તપ્ત જીવિતમ જીવનમ કવિ ભીરીડિતમ કલ્મ શાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણાંતિનઃ ભૂરિદાજના જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહે દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાઃ ત્વેધૃતા સવસ્વામ વિચિન્વતે. હવે તમે અર્થાત પૂછશો, હમણાં ના પૂછો, વિડીયો બહુ જ લાંબો થઈ જશે. અને એક બીજું, રૂકમણી પ્રેમ પત્ર. મને એવું લાગે છે કે દરેક બાળકો, બાળકો એટલે હું વાત કરું છું જ્યાંથી આ હોર્મોનલ ચેન્જીસનો પીરિયડ શરૂ થાય છે 13-14 વર્ષથી, અને ત્યારથી 20-25 વર્ષ સુધીમાં, 25 વર્ષ સુધીમાં બાળો રાખીએ 10 વર્ષનો, એમાં દરેકે દરેક છોકરાઓ અને છોકરીઓ તમામને રૂકમણી પ્રેમપત્ર બહુ જ લોજિકલી અને પૂરેપૂરી સમજ સાથે એમને સમજ આપવી જોઈએ. એટલે પૂરેપૂરી સમજ હોય એવી જ વ્યક્તિએ આ સમજ આપવી જોઈએ. જોખમ ના વધારવું જોઈએ અને અધૂરું તો બિલકુલ ના આપવું જોઈએ. કેમ કે રૂકમણી પ્રેમપત્ર કે જેમાં પ્રેમપત્ર એટલું વ્યક્ત કરે જાય કે ખરેખર તમે કોઈ પાત્ર પસંદ કરો અને એની સાથે ભાગી જવાનો પણ નિર્ણય લો, તો એ પણ હોશમાં હોય અને એની સ્પષ્ટતા હોય, એનું પણ ક્રાઇટેરિયા હોય, એનું પણ એક સ્કિલ છે. જેનો પહેલો શ્લોક એવો હોય કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈ હરતોંગ તાપમ. મેં તમારા વિશે માત્ર સાંભળ્યું છે, અને ભુવન મોહનનું સંબોધન છે, કારણ કે આ હું કહું છું એવું નહીં, જગત તમને કહી રહ્યું છે. શરૂઆતથી અંત સુધી જતા હતા આ ક્રમ આખો બદલાય છે. અને આવું પાત્ર જો હોય તો કૃષ્ણ આવે જ, હે ને? મુકેશ જોશીની આ રચના તમારી સાથે, આ અરજી આપણે સાથે મૂકી દઈએ. તમને જો લાગે કે તમારી અરજી છે, તો તમે ડેફિનેટલી એની ઉપર પોતાનો સિક્કો મારી દો અને તમારી બનશે. અત્યારે તો મારાથી શરૂ થઈને તમારા સુધી માટે. મુકેશ જોશીની આ રચના છે, હરી તમે તો સાવ જ અંગત. હરી તમે તો સાવ જ અંગત, કે હરી તમે તો સાવ જ અંગત, સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. કે હરી તમે તો સાવ જ અંગત, સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. હરી હરી હવે તું ઉંમર મારી પરણું પરણું થાઉં, કે હરી હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં, હરી તમને ગમશે જો હું બીજે પરણી જાઉં? કે હરી હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં, હરી તમને ગમશે જો હું બીજે પરણી જાઉં? મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. કે હરી તમે તો સાવ જ અંગત,
અરે તમે તો સાવ જ અંગત. સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. હરે તમારી જન્મ કુંડળી, હરે તમારી જન્મ કુંડળી લખજો કોરા પાને. મારા ઘરના બધા લોકો જન્માક્ષરમાં માને. હરે આપજો માંગો મૂશળધારે ગરજી ગરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી કે હરે તમે તો સાવ જ અંગત, તમે તો સાવ જ સાવ જ સાવ જ અંગત. સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. અને આ બંધ જુઓ તમે કે હરે તમારી જન્મ કુંડળી લખજો કોરા પારે. બીજું બધું કાઢો, આ પરિપ્રેક્ષ્યમાં જ લખો કે હરે તમારી જન્મ કુંડળી લખજો કોરા પાને, મારા ઘરના બધા લોકો જન્માક્ષરમાં માને. હરે આપજો માંગો મૂશળધારે ગરજી ગરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. મને રૂકમણી પ્રેમપત્ર આ વાંચતી વખતે એટલા માટે પણ યાદ આવ્યું હતું, કારણ કે આમાં ને એમાં સમાનતા છે. રૂકમિણી કૃષ્ણને પ્રેમપત્રમાં એવું લખે છે કે અહીંયા આવો ત્યારે તમે આ દિશામાંથી આવજો, અહીંયા રોકાજો, અને એના પછી તમારે યુદ્ધ કરવો પડશે. કેમ? કારણ કે અહીંયાનો સમાજ એવો ન માનવો જોઈએ કે કાયર પુરુષ સાથે રૂકમિણી ભાગી ગઈ. એટલે તમારે યુદ્ધ કરીને તમારી વીરતાનું પ્રમાણ આપવાનું છે. અને આ જગ્યાએ આવજો, અમારે ત્યાં ગિરિજા દેવીની પૂજાનો રિવાજ છે, હું ત્યાં જાઉં ત્યારે આવજો. આ બધી કારણ કે સામા પક્ષની ગરિમા અને એને અહીંયાના સમાજ વિશેની પૂરેપૂરી માહિતી, એનાથી એનો પરિચય કેટલી કુશળતાપૂર્વક આપ્યો છે. અહીંયા પણ તમારી જન્મ કુંડળી લખજો કોરા પાને. કેમ? કેમકે મારા ઘરના બધા લોકો જન્માક્ષરમાં માને, પણ ઇઝીલી કન્વિન્સ થાય એની રીત આ છે. મેં હરી આપજો માંગો મૂશળધારે ગરજી ગરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. ને હરે સાંભળો કે હરે અમારા માવેતરને જોવા છે જમાએ, હરે અમારા માવેતરને જોવા છે જમાએ, એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાએ. હરે તમારે માટે, હરે તમારે માટે જો મને રૂપ દઈ સરજી, તો એમાં તમે કરજો ફોટા સાથે અરજી. અરે તવે તો સાવ જ અંગત, સાંભળ જોવા મરજી, કે તમારે માટે જો મને રૂપ દઈ સરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. ને છેલ્લો તબક્કો પણ કેટલી સુંદર રીતે આક્રમ વધે છે. છેલ્લો બંધ છે કે ઘરવાળાઓ ના પાડે. ધારો કે આ બધું કર્યા પછી, આ બધા જ પ્રયત્નો પછી ઘરવાળાઓ ના પાડે તો આપણે ભાગી જશું, લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થશું, ને પછી તમારી ઘરવાળી હું ને તમે જ મારા વરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. હરે તમે તો સાવ જ અંગત, સાંભળ જોવા મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. છે ને મસ્ત મજાની રચના. તો તમે આ રચના એન્જોય કરો, અને આવી બીજી બહુ બધી રચના એન્જોય કરવા માટે તમે મારી ચેનલને ઓફકોર્સ સબસ્ક્રાઈબ કરો, શેર પણ કરો, કારણ કે મને ગમે છે અને હું મોટિવેટ થાઉં છું. અને મીની તો તમારા તમામ વ્યૂઝ તમારા બધાનો જોઉં, કારણ કે મને હું પણ સમજી શકું છું અને હું માનું છું, કારણ કે એટલી બધી વ્યસ્તતાઓ, અને વ્યસ્તતાઓ એટલે દરેકની પોતપોતાની વ્યસ્તતા હોય છે, ગમાણ ગમા હોય છે, એમના શોખ હોય છે, પણ એ બધાની વચ્ચેથી કોઈ એક લિંક પર ક્લિક કરીને એ વિડીયો આખે આખો જોવો અને એને લાઇક પણ આપો અને એમાં કોમેન્ટ આપવી, મને તો તમારી પાસેથી બહુ જેન્યુઅન કોમેન્ટ્સ મળે છે. તો આઈ એમ ફિલિંગ સો બ્લેસ્ડ એન્ડ થેન્ક યુ સો મચ.